નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તું મારો ગુણક હું તારો અવયવ એ પ્રકરણમાં આજે આપણે પેજ નંબર 92માં 4, 6 અને 5ના ગુણકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમવાની છે. તો અહીંયા 3 વર્તુળ બતાવેલા છે, બરાબર. એક લાલ છે, જે વર્તુળની અંદર 4નો ગુણક લખવાનો છે. પીળું વર્તુળ છે, એમાં 6ના ગુણકો લખવાના છે. અને બ્લુ કલરનો વાદળી રંગનું જે વર્તુળ છે એમાં 5ના ગુણક લખવાના છે. હવે જે લાલ અને પીળા વર્તુળો છે 4 અને 6ના ગુણક લખવાના, એમાં વચ્ચે કેસરી રંગ છે, એમાં 4 અને 6ના જે સામાન્ય ગુણક છે. સામાન્ય ગુણક એટલે શું? તો સામાન્ય ગુણક એટલે આપેલી બંને સંખ્યામાં હોય એવા ગુણકો, એવા અવયવી. એટલે કે 4 અને 6 બંનેમાં જે ગુણક આવતો હોય, બંને ઘડિયાની અંદર જે અવયવી આવતો હોય એ તમારે કેસરી રંગમાં લખવાનો છે. એવી જ રીતે નીચે એક જાંબલી રંગનું છે, જે વાદળી અને લાલ રંગમાં બતાવેલું છે. તો તમારે 4 અને 5ના જે સામાન્ય ગુણકો છે, કે 4ના ઘડિયામાં પણ આવતા હોય અને 5ના ઘડિયામાં પણ આવતા હોય, એવા જે ગુણકો છે આ જાંબલી રંગમાં લખવાના છે. લીલા કલરનો જે ભાગ છે એ જે પીળા અને વાદળી રંગમાં, એટલે કે 6ના ઘડિયામાં અને 5ના ઘડિયામાં, એટલે કે 6નો ગુણક પણ હોય અને 5નો ગુણક પણ હોય, તો એવી સંખ્યા તમારે લીલા કલરમાં લખવાની રહેશે. હવે એ જ રીતે એક ગ્રે કલરનું વર્તુળ આપેલું છે, અંદર ગ્રે કલર આપેલો છે થોડા ભાગમાં, તો એ જે છે ત્રણે ત્રણના ઘડિયામાં આવતું હોય, એટલે કે 4નો પણ ગુણક હોય, 5નો પણ ગુણક હોય અને 6નો પણ ગુણક હોય, 3એ 3ના ગુણક હોય, તો એ તમારે વાદળી રંગમાં લખવાનું રહેશે. હવે અહીંયા નીચે તમારે એક પ્રશ્ન આપેલા છે, 5 અને 6ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા ભાગમાં લખ્યા છે. પણ એના પહેલાં આપણે વર્તુળની અંદર ગુણકો લખવાના છે. તો અહીંયા આપણે જોઈશું કે વર્તુળની અંદર આપણે પહેલાં 4ના ગુણકો લખીએ, બરાબર. તો 4ના ગુણક કયા કયા? તો પહેલાં 4નો ઘડિયો દશા સુધી આપણે એના જે ગુણકો છે એ લખી દઈશું. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. અહીંયા મેં 12 લખ્યા નથી, એ હું તમને પછી સમજાવું. 4 તરી 12, 14 16, 4 5 20, તો 20 પણ મેં લખ્યા નથી. 14 16, 4 5 20, 4 6 24, 24 પણ નથી લખ્યા. 4 7 28, 4 8 32, 4 9 36 નથી લખ્યા, 4 7 40 નથી લખ્યા. હવે મેં તમને આગલા જે પીરિયડમાં લેસન આપ્યું હતું કે તમે 4ના બધા જ ગુણકો લખો 20 સુધીના, 5ના પણ 20 સુધીના ગુણકો લખો, 6ના પણ 20 સુધીના ગુણકો લખો, એવું મેં તમને કીધું હતું. અને એવા ગુણકો મેં તમને અહીંયા લખીને હું બતાવું છું. જો બરાબર, 10 4 40, પહેલાં તમે ઘડિયો લખી દીધો, પણ હવે તમારે એને ઉલટાવવાનું છે કે 20 સુધી તમારે 4 સાથે ગુણવાનું છે. 10 4 40, 11 4 44, 12 4 48, 13 4 52, 14 6 56, 15 6 60, 16 6 64, 17 6 68, 18 6 72, 19 6 76 અને 20 6 84. એવી રીતે 5ના ગુણકોમાં પહેલાં 5નો ઘડિયો આખો લખી દઈશું આપણે, બરાબર છે. હવે આ જે બધા ગુણકો છે એ બધા જ ગુણક તમે વર્તુળની અંદર લખી શકો છો. મેં લખ્યા નથી, પણ લખવા હોય તો લખી શકાય. એવી રીતે 5ના ગુણકો મેં વર્તુળમાં લખેલા છે. 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20 નથી લખ્યા, 5 5 25, 5 6 30 નથી લખ્યા, 5 7 35, 5 8 40 નથી લખ્યા, 5 9 45, 5 7 50, 11 5 55, બરાબર,
पाँच गुणिया अग्यार करो, पाँच गुणिया बार करो कि अग्यार गुणिया पाँच करो कि बार गुणिया पाँच करो, जवाब तो सरखो ज आवे बराबर। हवे अहींया मैं केम नथी लख्या तो अहींया जे ऊपर आपणे चारना जे जोया चार एक चार चार दो आठ चार तरी बार नथी लख्या, कारण के बार ए चार चार अने छ बन्ने गणियामां आवे छे। बराबर, એટલે મેં તમને કીધું હતું કે સામાન્ય ગુણક લખવાનો છે, તો અહીંયા જે કેસરી છે એ બંને ઘડિયામાં આવતું હોય તો એ સામાન્ય ગુણક કહેવાય। એટલે બાર એ ચારના ઘડિયામાં પણ આવે છે અને બાર છના ઘડિયામાં પણ આવે, તો છ અને ચારનું જે ભેગું વર્તુળ છે એમાં બાર લખ્યા છે। બરાબર, ચોવીસ ચારના ઘડિયામાં પણ ચોવીસ આવે છે અને છના ઘડિયામાં પણ ચોવીસ આવે છે, એટલે એ કેસરી કલરના ભાગમાં લખેલું છે। છત્રીસ એ ચારના ઘડિયામાં પણ આવે છે અને છના ઘડિયામાં પણ આવે છે, એટલે કેસરી ભાગમાં લખેલું છે। આ સામાન્ય ગુણક કહેવાય, ચાર અને છના જ ખાલી। અડતાલીસ એ ચારના ઘડિયામાં પણ આવે છે અને છના ઘડિયામાં પણ આવે છે। બરાબર, એટલે ચાર અને છ બંનેના સામાન્ય ગુણક, સામાન્ય ગુણક એટલે બંને સંખ્યામાં આપેલી સંખ્યા બંનેમાં એ ગુણક આવતો હોય, તો બાર ચોવીસ છત્રીસ અડતાલીસ એ ચાર અને છ બંને ઘડિયામાં આવે છે। એવી જ રીતે છના ગુણક બાકી છે આપણે, તો છ એકા છ, છ દૂ બાર, તો અહીંયા બાર અહીંયા લખી દીધા, છ તરી અઢાર, છ ચોક ચોવીસ અહીંયા લખ્યા, છ પંચા ત્રીસ, છાએ છાએ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ સત્તા બે, છ અઠા અડતાલીસ, છ નવા ચોપન, બરાબર આટલા સુધી લખ્યા છે। હવે જુઓ તમે, એ જ રીતે મેં અહીંયા ફરીથી તમને ગુણક બતાવેલા છે જેમ ચારના બતાવે, એમ દસ પંચા પચાસ, અગિયાર પંચા પંચાવન, બાર પંચા સાહીઠ, તેર પંચા પાસઠ, ચૌદ પંચા સિત્તેર, પંદર પંચા પંચોતેર, સોળ પંચા એંસી, સત્તર પંચા પંચ્યાસી, અઢાર પંચા નેવું, ઓગણીસ પંચા પંચાણું અને વીસ પંચા સો, આ બધા એના ગુણક છે, પાંચના ગુણક છે। એવી રીતે છના ગુણક, તો દસ છમ સાહીઠ, અગિયાર છમ છાસઠ, બાર છમ બોતેર, તેર છમ ઇઠ્ઠોતેર, ચૌદ છમ ચોર્યાસી, પંદર છમ નેવું, સોળ છમ છન્નું, સત્તર છમ એકસો બે, અઢાર છંગ એકસો આઠ, ઓગણીસ છંગ એકસો ચૌદ અને વીસ છંગ એકસો ને વીસ। આપણે જે દસ પહેલાં ગુણક લખ્યા ઘડિયા એ પણ ગુણક કહેવાય, અને પછી આ પણ એના ગુણક છે, પણ વીસ સુધીના ગુણક લખ્યા છે આપણે। બરાબર, એના પછી આગળ તમે કે જેટલા ગુણક લખવા હોય એટલા તમે લખી શકો છો, આ અત્યારે આપણે આટલા સુધી વીસ સુધી લખેલા છે। બરાબર, બાકી તમારે આગળ આગળ જેટલા ગુણક લખવા હોય એટલા આપણે લખી શકીએ છીએ। હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે, પાંચ અને છ ના સામાન્ય ગુણકો લખો, પાંચ અને છના, આ છ અને આ છ અને પાંચના ગુણક, સામાન્ય ગુણક, ત્રીસ અને નેવું થાય, બરાબર છે, છ અને પાંચ એના સામાન્ય ગુણક કયા છે, ત્રીસ અને નેવું, તો પાંચ છ ત્રીસ થાય અને છ પંચા પણ ત્રીસ થાય, એવી રીતે નેવું પણ થાય। બરાબર, તમે જેમ જેમ આગળ ગુણકો લખતા જાઓ એમ તમને ગુણક મળતા જાય, તો ત્રીસ અને નેવું એ પાંચ અને છના ગુણક છે। એવી રીતે ચાર અને છના કયા સામાન્ય ગુણકોને નારંગી ભાગમાં લખવામાં આવ્યા છે, ચાર અને છના અહીંયા કેસરી ભાગમાં લખવા બતાવેલા છે, તો બાર ચોવીસ છત્રીસ અને અડતાલીસ, આટલા ભાગ એવા છે, આટલી આ સામાન્ય ગુણકો છે જે અહીંયા કેસરી નારંગી ભાગમાં લખવામાં આવે છે। અહીંયા મેં નારંગી રંગ કર્યો નથી, પુસ્તકની અંદર બતાવેલો છે। એ જ રીતે ચાર છ અને પાંચના સામાન્ય ગુણકોને કયા ભાગમાં લખ્યા છે, હવે સામાન્ય ગુણક એટલે શું એવું મેં તમને પહેલાં કહી દીધું। સામાન્ય ગુણક એટલે જે સંખ્યા આપેલી છે, ચાર પાંચ ને છ જે સંખ્યા આપેલી છે એ દરેકની અંદર કયો એક ગુણક એવો છે કે દરેક ત્રણે ત્રણ ઘડિયામાં આવે છે,
એ જોવાનું છે, બરાબર? તો એ કયા ભાગમાં લખેલું છે? તો એ રાખોડી રંગના ભાગમાં લખેલા છે, કે જે ચાર, છ અને પાંચ ત્રણે ત્રણમાં આવતું હોય એ રાખોડી રંગના ભાગમાં લખ્યું છે. તો રાખોડી રંગ અહીંયા આ છે, તો ત્રણે ત્રણમાં એક સાહીઠ એવો છે કે જે એમાં આવે છે, એ હું તમને બતાવું. જે આપણે હમણાં ઘડિયા જોયા એ પ્રમાણે ચારના ગુણકો કયા કયા છે, ચારના ગુણક કયા કયા છે, તો ચારના ગુણક ચાર એકુ ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર અહીંયા લખ્યું છે, ચાર તરી બાર, ચોગુ ચોગુ સોળ, ચાર પંચાવીસ, ચાર પંચાવીસ નથી લખ્યું, ચાર પંચાવીસ, ચાર છંગ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે નામ ચાલીસ. હવે પાછું આપણે ચાર ગુણે અગિયાર કરીએ તો ચુમ્માલીસ આવે, એવી રીતે ચાર ગુણે અગિયાર નથી કરતા પણ અગિયાર ચોક ચુમ્માલીસ આપણે સીધો હિસાબ કરી દઈએ, બરાબર? તો અગિયાર ચોક ચુમ્માલીસ થાય. પછી એ રીતે આગળ આગળ જેમ જેમ તમે ગળ્યો બોલ, બાર ચોક, તેર ચોક, ચૌદ ચોક એમ બોલતા જાય એમ આવતા જાય. તો મેં અહીંયા ડાયરેક્ટ ગુણકો લખી દીધેલા છે, એ હું વાંચી જઉં છું, મેં તમને આગળ કરાવી દીધું. આ બાવન, છપ્પન, ચાલીસ, સાહીઠ, ચોસઠ, અડસઠ, બોતેર, છોતેર, ચોર્યાસી, બરાબર? આ બધા ચારના ગુણક લખેલા છે. એવી રીતે પાંચના ગુણક કયા? તો પાંચ, દસ, પંદર, પચીસ, પાંત્રીસ, પિસ્તાલીસ, પચાસ, પંચાવન, વીસ, ચાલીસ, આડા આવડા લખેલા છે મેં, સાહીઠ, પાંસઠ, સિત્તેર, પંચોતેર, એંસી, પંચ્યાસી, નેવું, જો અહીંયા આવ્યો ને નેવું, અને પંચાણું અને સો. છના ગુણક કયા કયા છે? તો છ, બાર, અઢાર, ચોવીસ, ત્રીસ, છત્રીસ, બેતાલીસ, અડતાલીસ, ચોપન, સાહીઠ, છાસઠ, બોતેર, ઇઠ્ઠોતેર, ચોર્યાસી, અહીંયા નેવું છે. જો આ નેવું નેવું અહીંયા લખ્યા છે, ત્રીસ અને નેવું. છન્નું, એકસો બે, એકસો આઠ, એકસો ચૌદ ને એકસો વીસ, આ વિસા સુધીના ગળિયાના ગુણકો લખેલા છે. આગળ આગળ જેટલા તમને આવડે એ તમે લખી શકો, બરાબર? તો હવે આ જે ચાર, પાંચ અને છના ગુણકો આપણે જોયા એની અંદર એવું કહેવામાં આવે છે કે સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે. હવે આ બધામાં તમે જુઓ તો દરેક અંક મેળવવાના છે, કે ચાર અહીંયા ચારના ગળિયામાં ચાર છે તો પાંચના ગળિયામાં ચાર છે નથી, છના ગળિયામાં ચાર છે નથી, તો આઠ પાંચના ગળિયામાંય નથી, છના ગળિયામાંય નથી, સોળ નથી, બરાબર? તો એવો કયો ગુણક છે જે ત્રણે ત્રણ ગળિયામાં આવે છે? તો સાહીઠ. જુઓ સાહીઠ આમાં પણ છે, ચારના ગળિયામાં પણ છે, પાંચનો ગુણક પણ સાહીઠ થાય અને છનો ગુણક પણ સાહીઠ થાય. તો કયો ગુણક એવો છે જે ત્રણે ત્રણમાં આવે છે? સાહીઠ. અને નાનો પણ છે, એનાથી મોટો કોઈ ગુણક બીજો દેખાતો નથી. તો આ પ્રશ્નનો જવાબ એવો આવે, ચાર, છ, પાંચનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો સાહીઠ છે, બરાબર છે?